જામનગરના ધ્રોલ તાલુકામાં થોડા દિવસ પહેલા ભરવાડ માલધારી સમાજની દીકરી પર નરાધમો દ્વારા ગેંગરેપ આપત આચરવામાં આવ્યો હતો, જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને માલધારી સમાજ સાથે તમામ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી કડક સજા માટે રજૂઆત કરવામાં આવી છે। ત્યારે પીડિત પરિવારની ગુજરાતના તાલુકા જિલ્લાના ભરવાડ સમાજના આગેવાનો દ્વારા મુલાકાત લીધી હતી અને તમામ પ્રકારની મદદ કરવા તૈયારી દર્શાવી છે। થોડા સમય પહેલા ધ્રોલ તાલુકામાં ભરવાડ સમાજની દીકરી પર નરાધમો દ્વારા જે ગેંગરેપ કરવામાં આવ્યો હતો તેને લઈને ગુજરાતભરનો ભરવાડ સમાજ ઉકળી રહ્યો છે અને ઠેરઠેર આવેદનપત્ર આપી સખ્સમાં સખ્સ સજા કરવાની માંગ કરી રહ્યા છે અને આજે ધ્રોલ મુકામે પીડિતાને ઘરે ગુજરાતભરના તાલુકા જિલ્લા ભરવાડ સમાજના આગેવાનો આવી પહોંચ્યા હતા, જેમાં નવદણભાઈ મુંદવા, જગદીશભાઈ ભરવાડ, અક્ષયભાઈ ભરવાડ, ભોલુભાઈ ઝુંઝા, ભીખાભાઈ પાટસરિયા, રણજણભાઈ મુંદવા, ભોજાભાઈ તોટિયા, બાબુભાઈ ચાવટિયા, જયંતિભાઈ તાયેટા, વેજાભાઈ જોસવા, મનોજભાઈ ચાવડિયા, રમેશભાઈ તોયટા, રાજુભાઈ ચાસણી, અજરભાઈ ચોરેટિયા, મેહુલભાઈ ગામરા, કરણભાઈ ગામરા, બાબુભાઈ માઠિયા, મુકેશભાઈ ડાભી, હિરેનભાઈ ફાંગલીયા, રાજુભાઈ ઠુંગા, સતીશભાઈ ગામરા, જેડી પરમાર, ભૂપંત જુજા તેમજ અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહીને એકતામાં સૂર પુરાવ્યો હતો અને અમે તમારી હર હંમેશ સાથે રહીશું અને કોઈ પણ પ્રકારનું કામ હોય ત્યારે અમને જાણ કરશું તેવી હાકલ કરી હતી। આજરોજ જામનગર જિલ્લાની અંદર જે ધ્રોલમાં બનાવ બન્યો એ બનાવને લઈને સૌરાષ્ટ્રના તમામ ભરવાડ સમાજના આગેવાનો આજે ધ્રોલની મુલાકાતે આવ્યા હતા અને પીડિત પરિવારની મુલાકાત કરી હતી। ત્યાં આજે ઘટના બની છે એ લઈ અને બપોરે 4 વાગે ફરી આવેદન આપવામાં આવશે જામનગરની અંદર અને જે પીડિતાને ન્યાય મળે અને ન્યાય જે આ દુષ્કર્મના જે આરોપીઓ છે એ આરોપીને સખતમાં સખત સજા થાય અને દાખલારૂપ સજા થાય એવી માંગણી સાથે આજ માલધારી સમાજ ભરવાડ સમાજના લોકો અહીંયા ધ્રોલ ખાતે ભેગા થયા હતા। હાઈ લેવલે તમે કેવી રજૂઆતો કરેલી? હાઈ લેવલે મેં ગઈકાલે જ મહિલા આયોગના ચેરમેનને અને મહિલા આયોગના જે સદસ્ય જે મારા માલધારી છે એને પણ મેં રજૂઆત કરી છે, મેલથી મુખ્યમંત્રીને મેલ કરી દીધો છે અને વડાપ્રધાનના પીએમઓ કાર્યાલયમાં પણ મેલ કર્યો છે કે આવા લોકોને જે છરીની અણીએ દુષ્કર્મ આચરતા હોય આવા લોકોને સખતમાં સખત દાખલારૂપ સજા થવી જોઈએ। આપનું નામ? રણજીતભાઈ।